નમસ્કાર મિત્રો, જય હિન્દ. સ્વાગત છે આપનું ધ ટેનમેન્ટ શોમાં. આજે આપણે 10 મિનિટમાં ભારતના જે શહેરોના ઉપનામ છે તો તેના વિશેની વાત કરવાની છે. તો વધુ સમય લેતા શરૂઆત કરીએ. આપણો સૌપ્રથમ સવાલ છે કે ભારતના બોસ્ટન શહેર તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? મુંબઈ, દિલ્હી, અમદાવાદ કે પ્રયાગરાજ? તો કે ભારતના બોસ્ટન શહેર તરીકે અમદાવાદને ઓળખવામાં આવે છે. એટલે આપણો જવાબ ઓપ્શન સી, અમદાવાદ. અમદાવાદની બીજી વાત કરીએ તો ભારતમાં સૌથી વધુ વસ્તી કઈ જગ્યાએ જોવા મળે? તો કે અમદાવાદમાં જોવા મળે. આગળનો સવાલ જોઈએ તો ભારતમાં રેશમનું શહેર તરીકે કોને ઓળખવામાં આવે છે? આગ્રા, નૈનીતાલ, ભાગલપુર કે ચેન્નઈ? તો કે ભારતમાં રેશમના શહેર તરીકે ભાગલપુરને ઓળખવામાં આવે છે. ભાગલપુર ક્યાં આવેલું છે? તો કે ભાગલપુર એ બિહારમાં આવેલું છે. તો રેશમનું શહેર એટલે કે ભાગલપુર. ભારતમાં કાળા હીરાની જમીન તરીકે કોને ઓળખવામાં આવે? કાળા હીરાની જમીન, કાળો હીરો એટલે શું થાય? તો કે જે કોલસો હોય તેને કાળો હીરો કહી શકાય. તો જે આપણે કોલસાનું પ્રમાણ વધુ જોવા મળતું હોય તેવું શહેર, તો કે આસનસોલ ને આપણે કાળા હીરાની શહેર અથવા તો કાળા હીરાની જમીન કહી શકીએ છીએ. આગળ જોઈએ તો કે ભારતમાં અરબ સાગરની રાણી તરીકે કોને ઓળખવામાં આવે છે? બેંગલુરુ, કોચી, કર્ણાટક કે ગોવા? તો કે ભારતમાં અરબ સાગરની રાણી તરીકે કોચી બંદરને ઓળખવામાં આવે છે. તો કોચી અરબ સાગરની રાણી સ્વરૂપે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ ભારતમાં નવાબોનું શહેર તરીકે કોને, કે કયા શહેરને નવાબોનું શહેર કહેવાય? નૈનીતાલ, મદુરાઈ, લખનૌ કે અલ્હાબાદ? તો ભારતમાં નવાબોના શહેર તરીકે આપણે લખનૌને ઓળખીએ. કયા શહેરને? લખનૌને ઓળખીએ. આગળ જોઈએ કે ભારતમાં મહેલોનું શહેર તરીકે કોને ઓળખવામાં આવે? કે ભારતનું મહેલોનું શહેર, જ્યાં વધુ પડતા મહેલ જોવા મળતા હોય, ત્યાં ભારતનું મહેલોનું શહેર મુંબઈ, કોલકાતા, અમદાવાદ, મધ્યપ્રદેશ? તો ભારતમાં મહેલોનું શહેર તરીકે કોલકાતાને ઓળખવામાં આવે છે. ભારતમાં પાંચ નદીઓની ભૂમિ, જ્યાં પાંચ નદીઓ જોવા મળતી હોય તે ભૂમિ તરીકે કોને ઓળખવામાં આવે છે? મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ કે હરિયાણા? તો જેના નામ ઉપરથી બરાબર કહી શકાય, પંજાબ. પંજ એટલે પાંચ, આબ એટલે નદી. તો પાંચ નદીઓ જ્યાં જોવા મળતી હોય એવો વિસ્તાર એટલે પંજાબ. તો પાંચ નદીઓની ભૂમિ સ્વરૂપે પંજાબને ઓળખવામાં આવે છે. આગળ જોઈએ તો કે ભારતમાં સાત ટાપુઓના નગર તરીકે કોને ઓળખવામાં આવે? જે સાત ટાપુ જોવા મળતા હોય, ગોવા, અંદમાન, નિકોબાર કે મુંબઈ? તો ભારતમાં સાત ટાપુઓના નગર સ્વરૂપે આપણે મુંબઈ કહી શકીએ. બરાબર, ફાઇનાન્સ સિટી મુંબઈ એ સાત ટાપુઓના નગર તરીકે ઓળખી શકાય. ભારતમાં મસાલોના બગીચા તરીકે કોને ઓળખવામાં આવે? જ્યાં મસાલાનું વધુ પડતું ઉત્પાદન થતું હોય તેવા તરીકે કોને ઓળખવામાં આવે? અસમ, કેરળ, કર્ણાટક કે મેઘાલય? તો ભારતમાં મસાલાના બગીચા સ્વરૂપે કેરળને ઓળખવામાં આવે. ભારતમાં ગોલ્ડન સિટી તરીકે કોને ઓળખવામાં આવે? કઈ સિટીને ગોલ્ડન સિટી સ્વરૂપે ઓળખવામાં આવે છે? અમૃતસર, ભોપાલ, ચંદીગઢ કે લખનૌ? તો ભારતમાં ગોલ્ડન સિટીને સ્વરૂપે અમૃતસરને ઓળખવામાં આવે છે. કેમ અમૃતસરને? કારણ કે ત્યાં આપણને સુવર્ણ મંદિર જોવા મળે છે, એટલા માટે અમૃતસરને ગોલ્ડન સિટી તરીકે ઓળખવામાં આવે છે. આ બધા સવાલ આપણા માટે આઈએમપી કહી શકાય. તો આગળનો સવાલ જોઈએ કે ભારતમાં પ્રધાનમંત્રીઓનું શહેર તરીકે કોને ઓળખવામાં આવે? પ્રધાનમંત્રીઓનું શહેર દિલ્હી, પ્રયાગરાજ, ભોપાલ કે લખનૌ? તો ભારતમાં પ્રધાનમંત્રીઓનું શહેર તરીકે પ્રયાગરાજને ઓળખવામાં આવે છે. કેમ પ્રધાનમંત્રીઓનું શહેર? કારણ કે રાજીવ ગાંધી, લોહી, ઇન્દિરા ગાંધી, આપણે જવાહરલાલ નહેરુ એ બધા ક્યાંના હતા? તો કે પ્રયાગરાજથી જોવા મળે છે, એટલા માટે પ્રધાનમંત્રીઓનું શહેર પ્રયાગરાજને ઓળખવામાં આવે છે. તો કે ભારતનું સ્વિટ્ઝરલેન્ડ તરીકે કોને ઓળખવામાં આવે? તો આ સવાલ ઘણી વાર પૂછાયેલો એક્ઝામમાં કે જયપુર, કાશ્મીર, મેઘાલય કે લેહ? તો ભારતમાં સ્વિટ્ઝરલેન્ડ સ્વરૂપે કાશ્મીરને ઓળખવામાં આવે છે. ભારતનું સ્વિટ્ઝરલેન્ડ એટલે કાશ્મીર. ભારતનું ઇલેક્ટ્રિક નગર તરીકે કોને ઓળખવામાં આવે છે? ઇલેક્ટ્રિક નગર ઋષિકેશ, બેંગલુરુ, ભાગલપુર કે ચંદીગઢ? તો ભારતમાં ઇલેક્ટ્રિક નગર સ્વરૂપે બેંગલુરુને ઓળખવામાં આવે છે. બેંગલોર એટલે ઇલેક્ટ્રિક નગર. આગળ જોઈએ તો કે ભારતમાં મંદિરોનું શહેર, કે જ્યાં મંદિરો વધુ પ્રમાણમાં જોવા મળતા હોય એવું શહેર, તો મંદિરોનું શહેર તરીકે કોને ઓળખવામાં આવે? તો કે ભુવનેશ્વરને મંદિરોનું શહેર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણો જવાબ ઓપ્શન એ, ભુવનેશ્વર મંદિરોનું શહેર. આગળ જોઈએ તો વિજ્ઞાનના શહેર તરીકે કોને ઓળખવામાં આવે? કોલકાતા, અમદાવાદ, મધ્યપ્રદેશ કે બેંગલુરુ? તો કે વિજ્ઞાનના શહેર તરીકે પણ બેંગલુરુને ઓળખવામાં આવે છે. કારણ કે વિજ્ઞાનના ક્ષેત્રમાં ખૂબ અગત્યનો ફાળો આવતો હોય તો બેંગલુરુ છે. આગળ જોઈએ ભારતનું દિલ, દિલ ક્યાં હોય? તો કે વચ્ચે હોય. તો વચ્ચે કોણ જોવા મળે? તો આપણે રાજધાની જ અગત્યની કહી શકાય, દિલ્હી. તો ભારતનું દિલ સ્વરૂપે કોને ઓળખવામાં આવે? દિલ્હીને ઓળખવામાં આવે છે. અને આ લાસ્ટ સવાલની વાત કરીએ તો અંતરિક્ષનું શહેર તરીકે કોને ઓળખવામાં આવે? કર્ણાટક, કોલકાતા, બેંગલુરુ કે વિશાખાપટ્ટનમ?
તો કે અંતરિક્ષના શહેર તરીકે બેંગ્લોરને ઓળખવામાં આવે છે. વિજ્ઞાનનું શહેર પણ બેંગ્લોર અને અંતરિક્ષનું શહેર પણ બેંગ્લોર. અને ઇલેક્ટ્રિક શહેર આપણે આગળ જોઈએ તો ઇલેક્ટ્રિક શહેર કઈ, અંતરિક્ષનું નગર કઈ, કે વૈજ્ઞાનિક શહેર કઈ, એ બધું ક્યાં બેંગ્લુરુમાં આવશે. તો આ હતી જે અગત્યના શહેરો હતી અને તેના ઉત્તર વિશેની માહિતી જે આપણે ઘણી વાર એક્ઝામમાં જોવા મળે છે. તો ફરી પાછા એક નવા ટોપિક સાથે મળીએ ત્યાં સુધી જય હિન્દ. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી શકો છો અને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો. આભાર.